हेलो फ्रेंड्स, छेला लेक्चर में आपणे VSEPR सिद्धांत जोयो हतो। रेडी पूरो कर्यो VSEPR सिद्धांत। पण आ सिद्धांतनी चोक्कस मुश्केली कहीए, अणुना आकार विशे समजावा माटे सिद्धांत हतो इलेक्ट्रॉन वच्चेनुं अपाकर्षण। પણ ઈ જે માહિતીથી સમજાવી રહ્યા છીએ એ માહિતી અપૂરતી ગણાય, બરાબર? રોડ આમ વર્તો તો એટલે હું ઈ બાજુ વળી ગયો, એ જવાબ યોગ્ય નથી। તમારું ડેસ્ટિનેશન જ્યાં જવું છે એ જો સીધું હતું તો તમારે શું કામ વળવું જોઈતું હતું? રોડ ભલે વળે, ખાલી ઇલેક્ટ્રોન એકના આધારે અણુના આખા આકારનું જજમેન્ટ આપવું ને એ એવી વાત થાય કે ઇલેક્ટ્રોને ભાગીદારી કરી એટલે અમે આવું કહી દીધું, આવો આકાર માની લીધો। દરેક કેસમાં સાચું નથી। અને બીજું શું છે પ્રોબ્લેમ? બંધ ઉર્જા વિશે તો કંઈ વાત જ ન કરી। VSEPR સિદ્ધાંતે દાખલા તરીકે VSEPR સિદ્ધાંત એમ કહે છે કે H અને H વચ્ચે ભાગીદારી થાય, અણુ આકાર રેખીય બને। F અને F વચ્ચે પણ ભાગીદારી થાય તો અણુ આકાર તો રેખીય જ બને। બંનેમાં અણુ આકાર કેટલો થયો? રેખીય જ થયો। હવે આની બંધ લંબાઈ 74 પાઇકોમીટર હોય છે, આની 144 પાઇકોમીટર। આવું શું કામ? VSEPR સિદ્ધાંતથી સમજાવવાની કોશિશ કરો જોઈએ। VSEPR સિદ્ધાંતથી સમજાવવાની કોશિશ કરો જોઈએ। આની બંધ ઉર્જા 435.8 કિલો જૂલ પર મોલ છે। કોની? H2ની। અને F2ની કેટલી છે? 155 કિલો જૂલ પર મોલ। શા માટે એટલી ઓછી છે? બંને એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, અહીંયા પણ એક એકની ભાગીદારી છે। ભાગીદારી તો બેમાં સરખી છે, એક બંધ જ છે। બંને દ્વિપરમાણવીય અણુઓ છે તો બેયના બંધની મજબૂતાઈ સરખી હોવી જોઈએ ને। બેયનો અણુ આકાર રેખીય છે। હાલો અણુ આકાર વિશે વાત કરી, ખાલી આકાર એક પૂરતો નથી ને। માની લ્યો કે કોઈક ચાઇનીઝ આવે અહીંયા, આપણે એને કંઈક ભાઈ રોટલી ખાવી, ચપાતી ખાવીએ, એ કે એ શું આપણે કંઈ ગોળ હોય તો એના આધારે એ ખવાશે કે નહીં ખવાય એનું જજમેન્ટ આવી જાય। તો એ જજમેન્ટ લેવા માટે માત્ર એક તો આકારની વાત કરી છે, બીજી કોઈ વાત VSEPR આકાર સિવાયની ચર્ચા કંઈ કરી જ નથી। આકારની વાત કરી અને એ ચર્ચા એ પાછી પૂર્ણ નથી ગણાતી આકાર માટે। બધા જ જટિલ અણુઓના આકાર તો એમાંય નથી થતા, સાદા અણુઓના ખાલી આકારો બને છે। અને એ તો માત્ર આકાર, બંધ લંબાઈ શું કામ, ઓછી વધારે, બંધ ઉર્જા હારે કંઈ કંઈ મતલબ નથી। તો જે માહિતી આપી ને અપૂરતી થઈ ગઈ। માહિતી આપી ખરી પણ એ માહિતી ઇનફ નથી। આપણને કોઈ રસોડામાં લઈ જાય ને માહિતી આપે, આપણે કહીએ ભાઈ મને રસોઈ શીખવી છે, સમજાવે જો આ ડબ્બામાં ખાંડ છે, માથે લખેલું છે, આમાં ચારની ભૂકી છે, આમાં હળદર છે, આમાં મરચું છે, આમાં આમ છે તેમ છે, બધું બતાવી દે તો રસોઈ આવડી ગઈ કે ભાઈ? બતાવી દીધું એટલું પૂરતું નથી, પછી એમાંથી કઈ રીતે આ રચના થઈ હશે, એચ ને એચ કઈ રીતે જોડાણા હશે જેથી લંબાઈ આટલી થઈ, બંધ ઉર્જા આટલી થઈ, આવી બધી માહિતીઓ અપૂરતી થઈ ગઈ। હવે આવી માહિતી ક્યાંથી મળે? 1825માં વિલિયમ હેમિલ્ટન નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, ગામના હવે કાઢી મૂક્યો હતો, ગામ બહાર બીચાકડો ઝૂંપડી બનાવી નદી કાંઠે રહેતો હતો, એ ઝૂંપડીમાં જ મરી ગયેલો એવો વૈજ્ઞાનિક વિલિયમ હેમિલ્ટન। એને એક કાલ્પનિક ગ્રહની એક કલ્પના કરી કે એક ગ્રહ જેમાં 100% ભાગમાં પાણી, પૃથ્વીમાં 73% તો છે જ, એને ગ્રહમાં 100% પાણી કન્સિડર કર્યું, એમાં જે વેવ્સ ઉત્પન્ન થાય એનું એના તરંગોના સમીકરણો આપ્યા અને તરંગયંત્ર શાસ્ત્રની શરૂઆત કરી। સમીકરણો કેટલા હશે અંદાજ લગાવવો જોઈએ, સમીકરણો
જે વિલિયમ હેમિલ્ટને તરંગો માટે શોધ્યા, જે તરંગો ઉદ્ભવે છે એ તરંગો માટેના હતા કે આ તરંગ કયા એંગલે બે ભેગા થાય તો નવું તરંગ છે એ બેયને ભેગા કરીને મજબૂત બનશે બેયથી કે નબળું બનશે. જો આ આ તરંગ યંત્રશાસ્ત્ર ઉકેલી શકીએ નહીં તો દરિયામાં ક્યાં મોજા ક્યારે કેટલી હાઇટના ઉછળશે એ ગણતરીઓ થાય. અમુક ટકા તો એમાંથી થાય જ છે, પણ આ વિલિયમ હેમિલ્ટનના સમીકરણો જો બધાએ ઉકેલી શકી તો બહુ જબરદસ્ત ગણતરીઓ થઈ જાય. એને એ સમયમાં હજારોમાં કહી શકાય ને એટલા સમીકરણો આપ્યા છે, કદાચ એકાદ લાખ જેટલા, બહુ કહેવાય ને એટલો તો અંદાજ તમને નહીં હોય. આ સમીકરણમાં એની એવી એવી સંજ્ઞાઓ વાપરી છે જે કોઈના પલ્લે નથી પડતી, કોઈના પલ્લે પડતી નથી, સમજાતી નથી. કારણ કે દાખલા તરીકે આપણે જે કાંઈ ભણી છે ને એમાં 5 + 5 = 10, પણ કદાચ કોઈ આમ પૂછે કે સીતા પ્લસ ગીતા તો આનું કાંઈ ગણિત ન બેસે, આમાં ક્યાંય ગણિતનું લોજિક લાગે. એને તરંગ સમીકરણને 60 થી રજૂ કર્યું કે આ પહેલું તરંગ સમીકરણ 60 + 60 આનો પાછો ઉકેલ શોધે, બે તરંગોને ભેગા કરે તો બે તરંગ એકબીજાને સપોર્ટ કરતા હોય તો આ રીતે શોધાય, એકબીજાનો વિરોધ કરતા હોય તો આ રીતે શોધાય, તો જે નવું તરંગ બને એ આ બેની અસરો માઇનસ થઈ નષ્ટ નાનું બનશે, ટૂંકમાં તાકાત આ બેથી ઓછી હશે, આમાં વધુ હશે, આવું બધું. અને એના પાછા સરવાળા બાદબાકી આને ઓપરેટર કીધા. આવા ઓપરેટરનો શું મિનિંગ થાય એને સમજાવ્યું જ નથી, કારણ કે પોતે એટલા બધા પ્રખર બુદ્ધિશાળી માણસ હતા કે એ આ વસ્તુનો જે મિનિંગ કાઢી શકતા હતા ને એ બીજાના મગજમાં નથી આવતો. આમાં બહુ ઓછો પ્રયત્ન શ્રોડિંજરે કર્યો, મેક્સ બોર્ને કર્યો, અમુક હે ને બે ત્રણ મેક્સ પ્લાન્ક એકાદ સમીકરણ સમજાવ્યું છે કે આમાં શ્રોડિંજર એવો છે જેને 2-3 સમીકરણો સમજાવ્યા, લો ને આમાંથી હજારોમાંથી 3 સમજાવ્યા. એને આપણે તરંગ યંત્રશાસ્ત્રનો મહાન વૈજ્ઞાનિક માની છે. બાકી હેમિલ્ટનને જો એ આવ્યો હોત તો ખબર પડી જાત, ભૂકા કાઢી નાખે. નવું ઓપરેટર વાપરું, આવું લાપ્લાસે ઓપરેટર, આવું કેપ, આવી ટોપી, આવા ઓપરેટર વાપરા, આવા ઓપરેટર વાપરા, માઇનસ છે ને એના ઉપર લાઈન. આ 12 આપણે તો સિમ્બોલ ગણિતમાં શું 12 કરી લીધો ને ઉપર, તો એ 12 મતલબ માઇનસ હોય તો એ પ્લસમાં લઈ જાય એવું, મતલબ એનો કંઈક અલગ મિનિંગ છે ને આનો અલગ છે. આવું એક ઓપરેટર છે આવું. આ બધાના શું મિનિંગ થાય ને, અમે કોલેજમાં ભણાવતા ને ત્યારે આનું ચેપ્ટર આવતું, અમને આવડતું નહીં. અમે ભણાવતા, હું કોલેજમાં પ્રોફેસર હતો, આ ચેપ્ટર હું ભણાવતો, મને આવડતું નહોતું, શુદ્ધ અને સ્પષ્ટ. યુનિવર્સિટીઓમાં રજૂઆત કરી, મને તો એમ કે આવા ચેપ્ટર રખાય જ નહીં. જે દિવસે એની કમિટી હોય અમુક ટાઈમે બેસે યુનિવર્સિટીની સમીક્ષા માટે, હું ત્યાં હાજર રહ્યો રૂબરૂ, મેં રજૂઆત કરી કે આ ચેપ્ટર અમને સાહેબોને નથી આવડતા, મૂકો, વિદ્યાર્થીને શું આવડે, શું કામ મૂકવું જોઈએ. બહુ એક મોટી ઉંમરના ભટ્ટ સાહેબ, એમને બહુ સારું માર્ગદર્શન આપેલું, એ કે સાહેબ તમને નથી આવડતું, આ એવું લોજિક ગણિત છે કે જે આપણને તમને મને કોઈને નથી આવડતું, પણ સામે મૂકવાથી કોઈક એવું અદ્ભુત બાળક મળી આવશે આજ નહીં તો કાલ 5 વર્ષે, કે જે બાળક આ સમીકરણોનો ઉકેલ મેળવી શકે. જો આ ઉકેલ મળે તો દુનિયાની ઘણી સમસ્યાઓ હલ થાય એમ છે. તરંગોને લઈને ખૂબ સમસ્યાઓ છે, એક જ વાયરમાં મલ્ટિપલ ડેટા ટ્રાન્સફર કરવાની જે અત્યારે લિમિટ છે ને હજારો ગણી થઈ જાય, ઇન્ટરનેટની સ્પીડ 1000 ગણી મળવા માંડે આ ડેટા સોલ્વ થાય તો. આ ડેટા સોલ્વ થાય તો દુનિયામાં ભરતી ઓટના સચોટ આગાહી તારણો કાઢી શકાય કે ભાઈ 10 ને 12 મિનિટે જામનગરથી 22 કિલોમીટર દૂર ત્યાં 6.2 ફૂટના મોજા ઉછળશે, અહીંયા 10 મીટરના મોજા ઉછળશે, સ્પષ્ટ કહી શકો ટાઈમિંગ સાથે. દુનિયાની ઘણી સમસ્યાઓ હલ, ક્યાં કેટલો વરસાદ પડશે એ પણ આનાથી અંદાજ મારી શકાય છે, બહુ પરફેક્ટ છે. એટલે આની વેલ્યુએશન બહુ છે. કોઈક હેમિલ્ટન પાર્ટ 2 મળી જશે, કોઈકનું દિમાગ આમાં ચાલે એવો માણસ મળી જશે તો દેશ દુનિયા સમાજને ફાયદો થશે. કદાચ તમને નથી આવડતું અને તમારે ભણાવવું પડે તો તમારે મતલબ થોડું નીચું જોવા જેવું લાગે, જે હું આ ચેપ્ટર આ વસ્તુ તમને ભણાવતો હોઉં અને મને ન આવડતું હોય તો ટીચર તરીકે મારે શરમમાં મૂકાવવું પડે કોઈક પ્રશ્ન પૂછે તો.
તો એવી શરમજનક સ્થિતિ માટેથી તમે છટકવા માટે ના પાડો છો કે આ ન હોવું જોઈએ. અને મારું એ કે માનવું છે કે તમારી એક કે પાંચ કે પચાસ ટીચરોની શરમના ભોગે જો દુનિયાને ફાયદો થતો હોય તો એ તમારે સહન કરવું જ જોઈએ, અથવા તમે પોતે એમાં કોશિશ કરો, જેટલી ખબર પડે એટલી માહિતી રજૂ કરો. વાત એમની બિલકુલ ખોટી નહોતી, સાવ સાચી હતી. અને પછી હું જ્યાં સુધી કોલેજમાં રહ્યો આ ચેપ્ટરમાંથી જેટલી માહિતી મને સમજાણી કે આવડી, જેટલી જે કાંઈ સ્ટ્રોડિંજરમાંથી કે એમાંથી સમજાણી એટલી આપતો, બાકીનું છે એઝ ઇટ ઇઝ સમજાવતો. પણ મને એટલું આવડતું નહોતું, એ પહેલાં કબૂલ કરીને સમજાવવાનું ચાલુ રાખ્યું હતું. બરાબર છે? એટલે કહું છું કે આ આ એવું યંત્રશાસ્ત્ર છે ને, આના ઉપર આધારિત થિયરીઓ લઈ લઈને વીબી અને એમઓ થિયરી બની છે આપણી. હવે જે શીખવાની છે ને એ થિયરી, આટલું બધું કહેવાનું કારણ શું એ તમને હવે સમજાય કે થિયરી જે વીબી ને એમઓ થિયરી છે ને આના ઉપરથી બની. હવે એ કેમ સમજાશે એ 11મા વાળા વિદ્યાર્થીઓને? શુદ્ધ અને સ્પષ્ટ આપણી ચોપડીમાં એવી લાઈન લખી છે કે આને ગાણિતિક રીતે વીબી ને એમઓ થિયરી સમજાવીને આ ચોપડીની કેપેસિટી બહારની વાત છે, પુસ્તકની તાકાત બહારની વાત છે. આ વસ્તુ પુસ્તકની તાકાત એટલે શબ્દોમાં તો બધું લખી શકાય, પણ જેને આ પુસ્તક ભણવાનું છે ને એની એની કેપેસિટીમાં નથી બેસતું. તો પછી આપણે જે થિયરીઓ હવે ભણવાના છીએ વીબી ને એમઓ, જે આવા જટિલ ગણિત ઉપર આધારિત હોય, તો એવી થિયરી કદાચ ભવિષ્યમાં કોઈ ગણિતશાસ્ત્રી મળશે તો વધુ એક્સપ્લેન કરશે. અત્યારે જેટલી કાંઈ એક્સપ્લેનેશન છે એ માત્ર વિધાઉટ ગણિત, માત્ર શાબ્દિક મર્યાદામાં જ ચર્ચા કરીશું. કોની વાત કરવી છે? વીબી થિયરી, સંયોજકતા બંધનવાદ, વેલેન્સ બોન્ડ થિયરી, જેમ્સ બોન્ડ જેવો, બરાબર? પણ વેલેન્સ બોન્ડ સમજો, વેલેન્સ બોન્ડ થિયરી, વીબી થિયરી. તો હવે આપણે ચાલુ કરી દઈએ વીબી થિયરી, પછી એમઓ થિયરી આવશે. પણ બંને થિયરી એવા જટિલ ગણિત ઉપર આધારિત છે જે આપણી સમજ બહારનું છે, એટલે આપણે એના ગણિતીય વિભાગને ટચ નહીં કરી. ચોપડીવાળાએ થોડીક મિસ્ટેક કરી છે, એમઓ થિયરીમાં થોડીક હરી થઈ ગઈ, બાકી ગણિતિક ચર્ચા છે જ નહીં, માત્ર સૈદ્ધાંતિક ચર્ચા કરવાની છે થિયરીઓની. તો મારા માટે સારું, સૈદ્ધાંતિક રીતે સમજાવવામાં તો બહુ ઇઝી રહે, સિદ્ધાંત સમજાવવો સારો હંમેશા. આવા જટિલ મેથ વગર એના સિદ્ધાંતથી જ વાત કરીએ. વીબી થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, બે પરમાણુઓ વચ્ચે કેટલા પ્રકારના બંધો બને, બંધની મજબૂતાઈ, બંધ ઉર્જા શું, અને સૌથી મોટો સવાલ શા માટે બંધ બને છે, ત્યાંથી શરૂ થાય છે. શા માટે બંધ બને છે ત્યાંથી, કેટલા કેટલા પ્રકારના બંધો બની શકે, ક્યારે બંધ મજબૂત બને એટલે બંધ ઉર્જા વધે, ક્યારે ઓછી હોય, આ તમામ માહિતી વીબી થિયરી આપણને આપશે. બરાબર છે? થિયરીની ઇન્ટ્રોડક્શન સમજાણી, મજા આવી? ઇન્ટ્રોડક્શન એ જ છે કે આપણે ડિટેલમાં નથી ભણવાના, છતાંય જેટલું ભણવાના છીએ એ વસ્તુ કોઈ સામાન્ય નથી. તમારે આજે ઇન્ટ્રોડક્શનની પાર્ટ લઉં છું, જે આપણી ચોપડીનું પેજ નંબર 113, એમાંથી કાંઈ ડાયરેક્ટ પૂછાવાનું નથી સીધું, કારણ કે આમાં એવો કોઈ પોર્શન નથી. આવી વાતો છે કે આ તાકાત બહારનું એ તો કાંઈ સીધું પૂછાય નહીં. હા, કોણે શોધ્યો વીબી થિયરી કે આ સિદ્ધાંત એ પૂછાય. વીબી થિયરી 1927માં હિટલર, ખરેખર એનો ઉચ્ચાર હિટલર છે, હિટલર, પણ હિટલર બોલી છે, નાઝીવાદી હતો ને હિટલર, એ નહીં હો, આ તો વૈજ્ઞાનિક હિટલર. એ હિટલર અને લંડન, લંડન ફોર્સ આવી ગયું ને આપણે, લંડન બળ શીખા છીએ, હા એ જ લંડન, જર્મન સાયન્ટિસ્ટ. તો હિટલર અને લંડને 1927માં આપી હતી. પછી અમેરિકન સાયન્ટિસ્ટ લિનસ પાઉલિંગ, પાઉલિંગે સુધારા કરેલા અને થિયરીને ખૂબ પ્રસિદ્ધિ અપાવી હતી. પાઉલિંગે આ થિયરીને સાચી પ્રસિદ્ધિ કોણે આપી? પાઉલિંગે. એને કઈ બાબતને બેઝ રાખી? કે જ્યારે બંધ બને ત્યારે પરમાણુની જે કક્ષકો હોય એકબીજામાં ભળે એટલે બંધ બને. બંધ માટે એને કક્ષકોનું ભળવું એને બહુ મહત્ત્વ આપ્યું હતું અને આ થિયરીને પ્રસિદ્ધ કરી હતી. બરાબર છે? હવે આપણે આ થિયરીનો બેઝ સમજીએ, હવે મજા આવશે.
જે કંઈ ચર્ચાઓ છે એ તમારી લિમિટની અંદર જ કરી છે એટલે ખરેખર મજા આવશે. આ એક હાઇડ્રોજન પરમાણુ છે તો કેન્દ્રમાં એક પ્રોટોન હોય, આ હાઇડ્રોજન પરમાણુ છે તો એક જ પ્રોટોન હોય ને, એક ઇલેક્ટ્રોન આટા મારતો હોય. બીજો હાઇડ્રોજન પરમાણુ છે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, બરાબર છે. આ બંને જ્યારે એકબીજાથી અનંત અંતરે દૂર હોય, બહુ ઝાઝું ડિસ્ટન્સ હોય, તો બે વચ્ચે ન તો આકર્ષણ હોય કે ન તો અપાકર્ષણ હોય, બેમાંથી કશું જ ના હોય. પણ જેમ જેમ જો આ નજીક આવશે, થોડા નજીક આવવાની કોશિશ કરશે, તો હવે આકર્ષણ ચાલુ થઈ જશે. આ વન પ્રોટોન, આ ઇલેક્ટ્રોન. હવે આકર્ષણ ચાલુ થશે, બરાબર છે. આકર્ષણ ચાલુ થશે બે એકબીજાને. આકર્ષણ કેટલા પ્રકારના હશે? અહીંયા આકર્ષણ બળો જો, એક તો આ કેન્દ્ર, અને હું એચ એ કહી દઉં, ચલો આ એચ બી, બીજો હાઇડ્રોજન ઈ એ, ઈ બી, પી એ, પી બી કહી શકો. પ્રોટોન માટે શું કહું છું? પી એ ને પી બી. અને એને ન્યુક્લિયસ કહેવું હોય તોય ચાલશે. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર, ચલો એન એ એટલે પહેલાંનું કેન્દ્ર, ને એન બી એટલે બીજા. કેન્દ્રમાં શું છે એ ખબર નથી, ચાલો. તો આકર્ષણ બળ કેટલા પ્રકારના લાગે? જો એક આકર્ષણ બળ એન એ, ઈ એ વચ્ચે લાગે કેન્દ્ર અને એના પોતાનો ઇલેક્ટ્રોન. એવું જ બીજું આકર્ષણ એન બી અને ઈ બી વચ્ચે લાગી શકે. ત્રીજું આકર્ષણ એન એ, ઈ બી. આ ઇલેક્ટ્રોન ફરતો તો ફરવાનો જ છે, અહીંયા આવી શકે ને ઈ બી, તો અહીંયા લાગી શકે આકર્ષણ. ભલે નબળું લાગશે, લાગી તો શકે ને, આના જેટલું પ્રબળ ન હોય. અહીંયા પ્રબળ હોય ને આ નિર્બળ હોય. પછી એવું જ ઊંધું લાગે ને એન બી ઈ એ. આ ચાર આકર્ષણ બળો લાગી શકે છે, ચાર પ્રકારના. એટલે બે વધુ ને વધુ નજીક આવી, આમ નજીક આવ્યા. આ એકનો ઇલેક્ટ્રોન છે ઈ એ, ઈ બી, એન એ અહીંયા છે, એન બી અહીંયા છે. હવે નજીક આવ્યા, જો હવે અપાકર્ષણ ચાલુ થશે. જેમ અમુક લિમિટથી વધારે પાછા નજીક આવે એટલે બેયના અપાકર્ષણ બળો ચાલુ થઈ જાય. અપાકર્ષણ કોની વચ્ચે? અપાકર્ષણ એન એ, એન બી, બેયના કેન્દ્ર વચ્ચે, ધનભારિત વચ્ચે, અને ઈ એ, ઈ બી. આ બે પ્રકારના અપાકર્ષણ બળો ચાલુ થાય તો હવે કેવી પરિસ્થિતિ થઈ ગઈ? બે દૂર જાય તો આકર્ષણ બળ નજીક ખેંચે, બે બહુ નજીક વળવા જાય તો અપાકર્ષણ બળ દૂર ધકેલે. પણ એ કેટલે સુધી? એક બેની વચ્ચેનો સ્ટેટસ આવે ને, જ્યાં આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રા સરખી થઈ જાય, એવી પરિસ્થિતિ આવે એટલે શું થાય? અટકી જાય ને. પછી ન દૂર જઈ શકે, દૂર જાય તો આકર્ષણ બળ નજીક લાવે, નજીક જાય તો અપાકર્ષણ બળ દૂર ધકેલે. તો એવી એક વચ્ચે અવસ્થા મળશે. હું અહીં દોરું, જો હાઇડ્રોજન હવે ખાધે પીધે સુખી છે, મોટા થઈ ગયા છે, બરાબર. આ બે હાઇડ્રોજન છે, આ એનું કેન્દ્ર એન બી, એન એ, ઈ એ, ઈ બી. રેડી કે આમાં કોઈ પ્રોબ્લેમ છે? રેડી. હવે હું ખાલી શું કરી રહ્યો છું, આ રાઉન્ડ કાઢી નાખું તો એ તો એ જ રહીએ ને, કે રાઉન્ડ દોરવો જ પડે. ચાલી જાય, હું રાઉન્ડ નથી દોરતો. હું એમ કહું છું કે પહેલાં આકર્ષણ બળો ક્યાં ક્યાં લાગતા હતા? અહીંયા આકર્ષણ બળ લાગતું હતું, અહીંયા પણ આકર્ષણ, અહીંયા પણ આકર્ષણ. આટલા આકર્ષણ બળો હોય. ફરીથી લખું, ચલો ઈ એ, ઈ બી, એન એ, એન બી. હવે અહીંયા શું બળ નવું લાગશે? અપાકર્ષણ બળ. અહીંયા પણ અપાકર્ષણ બળ. ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ. રેડી. તો આ આકર્ષણ બળો આટલા પ્રકારના મેં અહીં લખ્યા, અપાકર્ષણ બળો પણ ત્યાં લખ્યા.
બે પરમાણુ સ્થિર ક્યાં થશે? જે આકર્ષણ બળ અને અપાકર્ષણ બળની માત્રા સરખી થઈ જાય ત્યાં. બે દૂર હતા, બેની અમુક ચોક્કસ સ્થિતિ ઉર્જા હતી. જેમ નજીક આવે છે એટલે સ્થિતિ ઉર્જા ક્રમશઃ ઘટે છે, ઘટે 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 ઘટતી જાય. એક સમયે મિનિમમ આવી ગઈ, આ અંતર આવ્યા એટલે મિનિમમ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. હવે જો એનાથી નજીક આવે તો સ્થિતિ ઉર્જા ઝડપથી વધે. વધવાનું કારણ શું છે? સ્થિતિ ઉર્જા ઝડપથી વધવાનું કારણ શું? અપાકર્ષણ બળ ઝડપથી વધે છે. પછી અપાકર્ષણ બળની માત્રા પછી ઝડપથી વધે. આપણે એને કદાચ ગ્રાફિકલી રજૂ કરવું હોય તોય કરી શકશું. આને ગ્રાફિકલી રજૂ કરીએ. ચોપડીમાં આવા ગ્રાફ આપ્યા છે, પેલા બે આકૃતિ. હવે સમજાણી? આ હવામાં લટકતા નથી, કક્ષકોના છે, પણ એ આખી દોયરી નથી, આવી રીતે દોર્યું છે. પણ મેં આખું દોરીને કટ કર્યું ને એટલે તમારા દિમાગમાં આવી ગયું કે અહીંયા આખું હોય. ધેટ્સ ઓલ. પછી હવે બુકમાં જોશો તો સમજાશે પણ ખરું. બીજી આકૃતિ એની જોઈએ. બહુ સારું છે અને એક્સપ્લેનેશન એટલું બધું સારું છે કે તમે તરત સમજી જશો. બરાબર છે? અને ઓફકોર્સ જેટલા લેક્ચરો ચાલે છે એ બધા પાકા કરતા જવાના છે, તો આ ચેપ્ટર એ થશે. સારું છે. ચલો, અહીંયા છે ઉર્જા, એટલે સ્થિતિ ઉર્જા સમજો તો વાંધો નહીં. ચાલો સ્થિતિ ઉર્જા જ સમજો. બરાબર? આ સ્થિતિ ઉર્જાનું કોઈક ચોક્કસ લેવલ છે અથવા સ્થિતિ ઉર્જા નોર્મલ લેવલે, ઝીરો લેવલે છે. હવે હાઇડ્રોજન પરમાણુ બે દૂર દૂર છે ત્યારે સ્થિતિ ઉર્જા આટલી છે. હાઇડ્રોજન પરમાણુ થોડા નજીક આવ્યા, સ્થિતિ ઉર્જા ઘટી. હજી નજીક આવ્યા, સ્થિતિ ઉર્જા હજી ઘટી. હવે તો ભેગા થઈ ગયા, આમ ઓવરલેપ થઈ ગયા. જો આ ઓવરલેપિંગ કહેવાય, એકબીજામાં ભળી ગયા ત્યારે સ્થિતિ ઉર્જા શું થઈ? જ્યારે ભેળા તો સ્થિતિ ઉર્જા મિનિમમ થઈ ગઈ. હજી જો વધારે નજીક આવવાની કોશિશ કરીને તો સ્થિતિ ઉર્જા વધી જાય ઝડપથી. જો ઉતરીતી ધીમે ધીમે ચડે છે. કેવી? અપાકર્ષણ બળો ખૂબ ઝડપથી વધે. આકર્ષણ બળ ધીમે ધીમે વધે, નજીક આવે નજીક આવે નજીક આવે, પણ અમુક લિમિટથી પછી જો નજીક આવે તો અપાકર્ષણ બળ બહુ જ ઝડપથી, આકર્ષણ કરતાં હજારો ગણી માત્રામાં ઝડપથી વધે. એટલે આ સીધું ઉપર ચડી જાય. અહીંયા સ્થિતિ ઉર્જા મિનિમમ આવી ત્યારે આ બે કેન્દ્ર, હાઇડ્રોજન હાઇડ્રોજન કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે? 74 picometers. જે હાઇડ્રોજન હાઇડ્રોજનની બંધ લંબાઈ દર્શાવે છે, આ એચ અને આ એચ વચ્ચેનું બંધ અંતર છે એ 74 picometers. તો હવે ઉર્જા કેવું નહીં પડે? કેટલી ઉર્જા ઘટી હશે તમને શું લાગે છે? 435.8 હમણાં નહોતી કીધી એચ એચ બંધની ઉર્જા? તો જ્યારે આ બે નજીક આવ્યા ત્યારે એટલી ઉર્જા ઘટી. હવે એચ ટુ ગેસ છે એની એટલી ઉર્જા ઓછી છે. હું આને જો 435.8 kJ ઉર્જા આપું તો એ એચ અને એચમાં રૂપાંતરિત થાય, પરમાણવીયકરણ, પરમાણુઓ છૂટા પડે. તો છૂટા રહેલા પરમાણુની ઉર્જા કેવી હતી? વધારે. કેટલી વધારે? 435.8. જો એ નજીક આવશે તો આટલી ઉર્જા ગુમાવશે અને એચ ટુ બનશે. બરાબર? પરમાણુઓ નજીક આવશે તો આટલી ઉર્જા ગુમાવીને એચ ટુનો અણુ બનશે. બરાબર છે? સમજાય છે વાત કે નહીં? વિચારી જુઓ. જ્યારે નજીક આવશે ત્યારે એ આટલી ઉર્જા શું કરશે? ગુમાવશે અને એકબીજામાં જોઈન્ટ થશે. બસ આનાથી વધારે ગુમાવી નહીં શકે, કારણ કે પછી જો નજીક આવવા જાય તો ઉર્જા ઘટવાને બદલે વધશે ઝડપથી. બરાબર? તો વીબી થિયરી શું કહે છે? કે કોઈ પણ બે પરમાણુઓ સ્થિતિ ઉર્જા ઘટે એટલે સ્થિરતા વધે. હંમેશા ઉર્જા ઘટે એટલે સ્થિરતા વધે. તો પરમાણુ નજીક આવીને બંધ શું કામ બનાવે છે? કારણ મળ્યું. હા, ઉર્જા ઘટે અને સ્થિરતા વધારવા માટે, એટલે બંધ બને છે. બીજું, બંધની લંબાઈ કેટલી હોય છે? તો કે એ તો બે પરમાણુની જ્યાં સ્થિતિ ઉર્જા મિનિમમ થતી હોય એ એટલા અંતરે ગોઠવી દો. હવે જે માપી લ્યો એ બંધ લંબાઈ, કોઈમાં વધારે થશે કોઈમાં ઓછી થશે. શું કામ વધારે થઈ? તો કે એ એટલા અંતરે એની સ્થિતિ ઉર્જા મિનિમમ થઈ એટલે બંધ લંબાઈ એટલી રહી ગઈ. એફ ટુમાં બંધ લંબાઈ 144 અને એચ ટુમાં 74, તો એ તમે હવે કારણ સમજાવી શકો?
કે અહીંયા આટલી જ્યારે બન લંબાઈ આવે છે ત્યારે સ્થિતિ ઉર્જા મિનિમમ થાય છે, ને એફ ટુમાં જ્યારે એટલી આવે ત્યારે મિનિમમ થાય છે. ટૂંકમાં બંધ લંબાઈ એ પરમાણુઓને નજીક લાવતા લાવતા જ્યાં સ્થિતિ ઉર્જા મિનિમમ જોવા મળે ને ત્યાંનું અંતર છે. એટલે તમે હવે એના આધારે જોઈ શકો. તો વીબી થિયરીએ પહેલાં જ બંધ લંબાઈની વાત કરી, બંધ ઉર્જાની વાત કરી દીધી. આની બંધ ઉર્જા કેટલી થઈ? 435.8. એનો મતલબ છે બંધ ઉર્જા વધુ છે ને તો આ ઓવરલેપિંગ વધુ થી, ઓવરલેપિંગ એટલે ખબર પડી એકબીજામાં ભળે ને એને ઓવરલેપ કહેવાય ઇંગ્લિશમાં. ઓવરલેપિંગ વધારે થયું, ઓવરલેપિંગ વધારે થાય તો બંધ લંબાઈ શું થાય? ઘટે. બંધ લંબાઈ ઘટે ને તો બંધની મજબૂતાઈ વધે, એને તોડવા માટે ઝાઝી ઉર્જા આપવી પડે. હવે સમજાણું? હમણાં આપણે શું કીધું હતું? એફ ટુના અણુને તોડવામાં ઓછી ઉર્જા જોઈએ, એચ ટુને 435.8 અને એફ ટુને તો 155 કિલો જુલ જ જોતી હતી. શું કામ એટલી જોતી હતી? બંધ લંબાઈ ઝાઝી હતી ને, અને બંધ લંબાઈ જેમ ટૂંકી હશે, જેમ નજીક હશે, એમ ઉર્જા સાવ ઘટી ગઈ હશે. એટલે તમારે એને તોડવો હોય તો એટલી ઝાઝી ઉર્જા પ્રોવાઈડ કરવી પડશે. બરાબર છે? એટલે કક્ષકનો સમિશ્રણ ખ્યાલ પણ સમજાય કે જેમ બંધમાં વધુ મિક્સિંગ થયું ને કક્ષકોનું, એટલે બંધનું સામર્થ્ય મજબૂતાઈ વધી ગઈ, હવે એવા બંધને તોડવા માટે વધુ ઉર્જા જોઈ. તો આમાં કક્ષકોના સમિશ્રણના ખ્યાલની વાત કરી કે કક્ષકોનું સમિશ્રણ એને આધારિત છે. સહસંયોજક બંધ એટલે ભાગીદારીનો બંધ, જેમાં ઇલેક્ટ્રોન યુગમાં ભાગીદારી કરે છે બેયનું આવી રીતે. તો આ બંધમાં મહત્તમ ઉર્જા ક્યારે આવે? જેમ બંધ લંબાઈ ઓછી હોય. તો આ બધી બાબતો એકબીજા હેરે સમજાવાઈ ગઈ બહુ સરસ રીતે. નજીક શું કામ આવે છે? સ્થિતિ ઉર્જા ઘટાડવા. સ્થિતિ ઉર્જા શું કામ ઘટાડવી છે? તો કે ઉર્જા ઘટે તો સ્થિરતા વધે, અને દુનિયાના દરેક અણુ પરમાણુ સજીવ નિર્જીવ બધાએ વધુમાં વધુ સ્થિરતા તરફ જ ગતિ કરી છે. જો ઉંમર વધતી જાય, વૃદ્ધ થાય તો એની સ્થિરતા વધારે હોય કે બાળકની વધુ હોય? વૃદ્ધની ને, બાળકથી વૃદ્ધ તરફ જશે. મરી જાય તો સ્થિરતા હજી વધે, ડેથ તરફ જ જશે દરેક. તો કુદરતનો આ એક એવો નિયમ છે, કુદરતનું કાનૂન છે કે જ્યાં દરેક વસ્તુ સ્થિરતા તરફ જાય. લોખંડ હોય અસ્થાયી કહેવાય. કેવી રીતે? બાર પડ્યું રાખો, એમાંથી કાટ બને, Fe2O3 ઓક્સાઇડ બને. ઓક્સાઇડ સ્થિર છે. લોખંડ Fe અને Fe2O3 બેયને લ્યો તો સ્થિરતા વધુ કોની હોય? Fe2O3. તો Fe પડ્યું રહેશે તો Fe2O3 બની જશે, Fe2O3 પડ્યું હોય તો Fe નહીં બને પાછું. જેની સ્થિરતા વધુ હોય ને એ તરફ બનવા તરફ જાય. બરાબર? તો વીબી થિયરી મુજબ સ્થિરતા વધવા માટે બંધ બની રહ્યા છે. તો બંધ બનવાનું કારણ વીબી થિયરી સ્થિરતા વધવાનું સમજાવે છે, કે સ્થિરતા વધવા માટે બંધ બને છે. અને બંધ મજબૂત ક્યારે બને? વધુ ઓવરલેપિંગ થાય, કક્ષકો એકબીજામાં વધારે સમિશ્રિત થાય તો બંધનું સામર્થ્ય વધી જાય, તો બંધ ઉર્જા વધી જાય. બંધ લંબાઈ ટૂંકી એમ બંધ ઉર્જા કેવી? વધારે. આ બાબત કોણ સમજાવી રહ્યું છે આપણને? વીબી થિયરી. ચાલો, આઈ થિંક વીબી થિયરીનો બેઝ તમારા મગજમાં ક્લિયર થયો હશે. પણ હજી વીબી થિયરીને વધુ સમજાવવા માટે સંકરણ સમજવું પડે. જેમ સમિશ્રણ છે તો સમિશ્રણને હજી ડિટેલમાં સમજીશું. SS કક્ષકો સમિશ્રિત થાય તો કઈ રીતે, P કક્ષકોનું સમિશ્રણ કેવી રીતે થાય, વિવિધ કક્ષકોનું સમિશ્રણ, અને સમિશ્રણ ઉપરથી એક નવો ખ્યાલ આવશે સંકરણ. તો આ બંને બાબતો આખી ભણી લઈશું આપણે, એટલે વીબી થિયરી વિશે આટલું નોલેજ પૂરતું થઈ જાય. બસ પછી પૂરું. તો આપણે હજી શું ભણવાના છીએ? સમિશ્રણ કેટલા પ્રકારનું હોય, કઈ રીતે થાય, અને એના આધારે બંધના પ્રકારો. સહસંયોજક બંધના સિગ્મા ને પાય એવા પ્રકારો છે, તો એ પ્રકાર ભણશું. અને પછી સંકરણ ભણીશું, અને બંધ ખૂણા શું કામ આટલા છે એના વિશે ભણીશું. ટૂંકમાં બંધ, બંધ ઉર્જા, બંધ ખૂણા એ બાબતોને સરસ રીતે વીબી થિયરીમાં આપણે શીખવાના છીએ, એક્સપ્લેન કરીશું. બરાબર છે? અત્યારે લેક્ચર પૂરો કરીશું. જય હિન્દ. પેજ નંબર 114 પૂરું કર્યું ટેક્સ્ટબુકનું. તમારે રિફર કરવું હોય તો ત્યાં સુધી કરી લો, બેસ્ટ. 114 પેજ એક રિફર કરી લો ત્યાં સુધીનું વીબી થિયરી માટે. આગળ ભણવાની મજા આવશે. થેન્ક્સ ટુ ઓલ.